નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જૈની જો નાખે મહત્વના સમાચાર પર ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ગઈકાલે 10 કલાકે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા કોલોનીમાં સરદાર સરોવર નર્મદા ડેમ સાઇટ ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી અને થઈ રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે અલગ બેઠક કરી કામગીરીની સમીક્ષા કરી હતી ત્યારબાદ મુખ્યમંત્રી હેલિકોપ્ટર દ્વારા ગાંધીનગર જવા રવાના થયા હતા સરોવર નર્મદા બંધથી 3 કિલોમીટર દૂર બની રહેલ વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આગામી 31 ઓક્ટોબરના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ થવા જઈ રહ્યું છે ત્યારે કામગીરીની સમીક્ષા બેઠક માટે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી નવાગામ ખાતે નિદર્શન કરી રહ્યા છે કામગીરીની સમીક્ષા પણ કરી જેમની સાથે કૈલાસ નાથન જે એન સિંહ પણ જોડાયા હતા તમામ માહિતી આપી હતી સૌથી મોટી સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લામાં બની રહ્યું છે ત્યારે આ સ્ટેચ્યુનું 85% જેટલું કામ પૂર્ણ થઈ ગયું છે જેનું કોન્ક્રીટ કામ 100% પૂરું છે જેમાં લગભગ 68,000 મેટ્રિક ટન કોન્ક્રીટ વપરાયું છે અને 5,700 મેટ્રિક ટન જાડા પાતરા સળિયા વાપરવામાં આવ્યા છે જેના પર શરીરના ઢાંચામાં ફ્રેમિંગ કરી 1900 મેટ્રિક ટન કાંસાથી સ્ટેચ્યુ તૈયાર થઈ જશે આ પ્રોજેક્ટનું લોકાર્પણ 31 ઓક્ટોબરના રોજ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે જેની તૈયારીઓનું નિરીક્ષણ કરવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રહ્યા હતા જ્યારે પ્રોજેક્ટ બન્યા બાદ 15,000 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને મ્યુઝિયમ નૌકા વિહાર સહિતની અન્ય સુવિધાઓ ઉપલબ્ધ રહેશે ભારતમાં આવનાર દરેક વિદેશી સ્ટેચ્યુની મુલાકાત લેશે તેવી વ્યવસ્થા ગોઠવાઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાયા સુધી પહોંચવા એસ્કલેટર અને બાદમાં ઉપર જવા માટે લિફ્ટ સહિતની સુવિધા અને નરેન્દ્રભાઈ અને ગુજરાત સરકારે વલ્લભભાઈનું નામ સૈકાઓ સુધી અમર રહે તેવી વ્યવસ્થા કરી છે સાથે વાલી ઓફ ફ્લાવર મુખ્ય આકર્ષણ બની રહેશે ત્યારે વિજય રૂપાણી દ્વારા 31 ઓક્ટોબરના રોજ જે આવવાના છે તેમાંનો રૂટ કયો રહેશે અને સિક્યુરિટી કયા પ્રકારની રહેશે તેનું નિરીક્ષણ ખાસ કરવામાં આવ્યું હતું દીપક જગતાપ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ રાજપીપળા પરિવર્તન ફાઉન્ડેશન તરફથી રક્ષાબંધન તહેવારની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓએ એચઆઈવીથી પીડિત બહેનો સાથે રાખડી બંધાઈ તેમની રક્ષા કરવાનું વચન આપ્યું હતું રક્ષાબંધન એટલે કે ભાઈ બહેનના પ્રેમનું પ્રતીક જે પ્રમાણે રક્ષાબંધન આવી ગઈ છે કહેવાય છે કે બહેન ભાઈના કુમકુમ પર તિલક કરી રાખડી બાંધે છે અને ભાઈ પોતાની બહેનને સામે રક્ષાનું વચન આપે છે રક્ષાબંધનનો જે પ્રમાણે તહેવાર આવી ગયો છે વાત કરીએ એચઆઈવીથી ગ્રસ્ત બહેનો જેઓએ પોલીસ કર્મીઓને રાખડી બાંધીને આ તહેવારની ઉજવણી કરી છે પરિવર્તન ફાઉન્ડેશન તરફથી રક્ષાબંધનના તહેવારની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રામોલ પોલીસ સ્ટેશનમાં આ તહેવારની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને આ બહેનોએ પોલીસ કર્મીઓને રાખડી બાંધી હતી ખાસ તો એચઆઈવી પોઝિટિવ બહેનો માટે આ ખાસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે કારણ કે પોઝિટિવ બહેનો જે હોય એમને જ્યારે એચઆઈવી ઇન્ફેક્શન જાહેર થાય ત્યારે એમની સાથે ખૂબ જ ભેદભાવ અને કલંકવાળો વ્યવહાર થાય છે એક આભડછેટનો વ્યવહાર થાય છે એ લોકો નિર્દોષ હોય છે છતાં પણ એમને દોષી માનવામાં આવે છે અને સમાજમાં સાસરે કે પિયરે કોઈ પણ એમને રાખવા માટે તૈયાર નથી હોતું એવા સંજોગોમાં એ લોકોને માનસિક અને શારીરિક અને બીજી જે આર્થિક સામાજિક જે પણ એમને તકલીફો પડતી હોય એમાં અમે એક માનસિક સાંત્વના આપીએ છીએ અને એમને સમાજથી રોગથી અને બીજી રીતે પણ છોકરાઓને એજ્યુકેશન આપવાના બાબતથી લઈને દરેક બાબતે એમને તૈયાર કરીએ છીએ અને સમાજમાં આવા પ્રોગ્રામો દ્વારા ધારો કે આજે પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનનો પ્રોગ્રામની ઉજવણી કરી છે એનો મેઇન હેતુ એ છે કે એચઆઈવી પોઝિટિવ બહેનોને એ સામાજિક સ્વીકાર થાય અને એમને બહેનોને પણ પોતાને એવું લાગે કે અમારું એક પરિવાર છે સમાજમાં અમને એક સાહજિક રીતે સ્વીકારવામાં આવે છે અને અમને એક પ્રેમ લાગણી અને હુંફ મળે છે કેમેરામેન દિવાન ચૌધરી સાથે હાર્દિક રાવલ એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ દેશના પૂર્વ વડાપ્રધાન અને દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયી અસ્થિનું સોમનાથના ત્રિવેણી ઘાટ ખાતે વિસર્જન કરાયું હતું તો અટલજી મુદ્દે રાજનીતિના આરોપોનો ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જડબાતોડ જવાબ આપ્યો તો હાર્દિક પટેલ મામલે કોંગ્રેસ પર આરોપ લગાવ્યા દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અસ્થિઓનો એક જગ્યા પર વિસર્જન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગીર સોમનાથના ત્રિવેણી ઘાટ ખાતે અટલજીના અસ્થિઓનું હિન્દુ વિધિ દ્વારા વિસર્જન કરાયું સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીની અસ્થિ વિસર્જન યાત્રા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીથી નીકળી શહેરના મુખ્ય માર્ગ પર ફરી સોમનાથ મંદિર પાસે આવેલા ત્રિવેણી સંગમ ઘાટ પહોંચી હતી શાસ્ત્રોક્ત વિધિથી યાત્રા રવાના કરાઈ અટલજીની અસ્થિ યાત્રામાં
ગુજરાત કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આરસી ફળદુ, પ્રવક્તા ભરત પંડ્યા, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, રાજ્યસભાના સાંસદ ચુનીભાઈ ગોહિલ, માજી મંત્રી જસા બારડ, માજી ધારાસભ્ય ગોવિંદભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્યો અને હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અસ્થિયાત્રા સોમનાથ પાસે આવેલ ત્રિવેણી ઘાટ ખાતે પહોંચી હતી. જય હિન્દુ વિધિ પ્રમાણે અટલજીના અસ્થિનું વિસર્જન કરાયું હતું. ભારત માતાના પનોતા પુત્ર અને દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની અસ્થિ આજે સોમનાથ વેરાવળ ખાતે પધરાવવામાં આવી રહ્યા છે અને એમની વેરાવળ નગરજનો દ્વારા પુષ્પાંજલિની આ યાત્રામાં ઠેર ઠેર લોકો પોતાના પ્રિય નેતાને અસ્થિને પુષ્પાંજલિ કરી રહ્યા છે. ત્યારે આજે પ્રભાસપાટણ ત્રિવેણી ખાતે એમના અસ્થિનું વિસર્જન થનાર છે ત્યારે આપણે જોઈ શકીએ છીએ લોકશાહીમાં આ પ્રકારના નેતા પણ ભારત માતાએ પોતાની ધરતી ઉપર આપ્યા છે. સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીના અસ્થિ ત્રિવેણી ઘાટમાં વિસર્જન કર્યા બાદ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ અટલજી મુદ્દે રહેલી રાજનીતિના આરોપોનો જડબાતોડ જવાબ આપતા કહ્યું કે નદીઓને જોડવાનું અટલજીનું સ્વપ્ન હતું, જેથી અમે તમામ નદીઓમાં તેઓના અસ્થિ વિસર્જન કરવાનું નક્કી કર્યું. આમાં કોઈ રાજનીતિ નથી, અમે ક્યાંય ભાજપનો સિમ્બોલ નથી રાખ્યો. અટલજી બધાના નેતા હતા. બીજી તરફ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન મામલે પ્રતિક્રિયા આપતા ભરત પંડ્યાએ કોંગ્રેસ પર સણસણતા આરોપ લગાવ્યા છે કે હાર્દિકના ઉપવાસ અને આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું. એટલું જ નહીં, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો ન હોવાનું કારણે ષડયંત્ર કરતી હોવાનો આરોપ લગાવ્યો હતો. ગુજરાતની પ્રજા શાંતિ પ્રિય, સહિષ્ણુ અને અહિંસાવાદી છે. આ પ્રજાની તાસીર કોંગ્રેસે સમજવાની જરૂર છે. ભાજપે 10% ઈબીસી આપી છે. શું કોંગ્રેસે પોતાના શાસિત રાજ્યમાં 1% પણ ઈબીસી આપી છે ખરી? તેવો વેદક સવાલ કર્યો હતો. કોંગ્રેસ આંદોલનકારીઓને ભટકાવી રહી છે અને છેતરી રહી છે. પ્રેમ, શાંતિ, અહિંસા અને એકતા ઈચ્છે છે. આજ ગુજરાતની જનતાની તાસીર છે અને વિશ્વમાં, દેશમાં ગુજરાતની ઓળખ છે અને આ રીતે ગુજરાતની જનતાની તાસીર અને ઓળખને અમે સાચવી રાખીશું, જાળવી રાખીશું. કોંગ્રેસ આંદોલનકારી સાથે પણ રમત રમે છે અને જનતા સાથે પણ રમત રમે છે. કોંગ્રેસના એજન્ડા મુજબ આંદોલનકારી દ્વારા ગુજરાતમાં અશાંતિ અને વેરઝેર ફેલાવવાનું આ ષડયંત્ર છે. ભરત જાદવ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ. તોગલેટા તાલુકાના મજેઠી ગામના પ્રૌઢને પોરબંદર હાઈવે પર આવેલ ધરતી હોટેલ પાસે પૂરપાટ આવી રહેલી કાર અકસ્માતે હડફેટે લેતા ગંભીર ઇજા સાથે ઉપલેટા હોસ્પિટલ લઈ જવાયા છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મજેઠી ગામના રહીશ 65 વર્ષીય પ્રૌઢ આહિર ખીમાભાઈ કિર્સનભાઈ જડુ પોરબંદર હાઈવે પર ઉપલેટા તાલુકાના ગણોદ ગામના પાટિયા પાસે આવેલ ધરતી હોટેલ પાસે રોડની સાઈડમાં પોતાનો મોટરસાઈકલ પાર્ક કરીને બેઠા હોય જ્યાં પૂરપાટ આવી રહેલ અમરેલી જિલ્લા પારસીની મોટર કારે અકસ્માતે ટાયર ફાટતા રોડની સાઈડમાં બેઠેલા ખીમજીભાઈ જડુભાઈના પગ ઉપર ગાડી ફરી વળતા તેમને તાત્કાલિક ઉપલેટા ખાતે બસ સ્ટેન્ડ સામે આવેલ પ્રાઇવેટ ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા દર્દીને બંને પગમાં ગંભીર ફ્રેક્ચર થયેલ હોવાનું જણાવ્યું હતું. ટાયર ફાટતા મોટર ચાલક કારને કંટ્રોલ ન કરી શકતા મોટર કાર અકસ્માત સર્જ્યા બાદ બાજુના ખેતરમાં ઉતરી ગઈ હતી. હાલ પોલીસ પર આ બાબતે તપાસ ચલાવાઈ રહી છે. 24 તારીખે એક ખીમાભાઈ કરશનભાઈ જલુ કરીને મજેઠી ગામના 65 વર્ષ ઉંમર ધરાવતા ભાઈ ધરતી હોટલ પાસે પોરબંદર રોડ ઉપર બેઠા હતા અને અજાણ્યા શખ્સે ગાડીના ટાયર ફાટતા ગાડી દર્દી ઉપર ચડાવી દેતા એને અકસ્માતમાં ઈજા થતાં મારી હોસ્પિટલમાં સારવાર માટે આવેલ છે અને એને આગળ સારવાર માટે, તપાસ માટે બીજી હોસ્પિટલમાં મોકલેલા છે અને અત્યારે તેમની સારવાર ચાલુ છે. જરૂર પ્રમાણે જો રિપોર્ટ ખરાબ આવે તો એને આગળ રિફર પણ કરવા પડે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો રાજ્ય કોંગ્રેસ શાસિત પાલિકામાં કોંગ્રેસના સદસ્યોમાં આંતરિક જૂથવાદ સામે આવ્યો. પાલિકામાં મહત્વના હોદ્દા ધરાવતા સદસ્યોએ શા માટે ભાજપથી હાથ મિલાવ્યો? પાલિકાના શાસક પક્ષના સદસ્યે પત્રિકા છપાવી કેમ વિરોધ દર્શાવ્યો? કોંગ્રેસના કદાવર નેતા લલિત વસોયાની હોમ પેજ પર વગરતો વિવાદ ઠરશે કે કેમ? 2019 પહેલા ભાજપે લલિત વસોયાના ગઢમાં ગાબડું પડ્યું છે. રાજ્ય પાલિકા પાસે કરોડોની ગ્રાન્ટ છતાં પાલિકાના સત્તાધારી કોંગ્રેસ
સભ્યોની આંતરિક વિખવાદ શહેરની પ્રજાના વિકાસના રૂંધાઈ ગયા છે. કોંગ્રેસના ધારાસભ્યો પણ આ પ્રશ્ન ઉકેલવામાં પાછા પડી રહ્યા છે. પાલિકાની ગત સામાન્ય સભામાં કોંગ્રેસના જ 7 સદસ્યોએ ધોરાજી વિકાસના વિવિધ લક્ષી 49 મુદ્દાઓની ભાજપ સાથે રહી કોંગ્રેસના જ 7 સભ્યોએ બહાલી ન આપવા દીધા શહેરના વિકાસ કામ હોટલને ચડશે જે બાબતે કોંગ્રેસ પક્ષના પાલિકા સદસ્યએ એક પત્રિકા બહાર પાડી છે અને પત્રિકામાં કોંગ્રેસના સદસ્યએ કોંગ્રેસના સદસ્યોને તકસાધુ ગણાવ્યા. આ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. કોંગ્રેસના કદાવર નેતા લલિત વસવાના ગઢ ધોરાજીમાં ગાબડું પડવાની શક્યતા છે. ધોરાજીની પ્રજાએ ગઈ ટ્રેમમાં ભાજપના શાસનથી કંટાળીયા પાલિકા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને ઝૂંટી શહેરના વિકાસના કામો થશે તેવી આશા રાખી બહુમતી અપાવી હતી, પરંતુ લોકોની આશા પર પાણી ફરી વળ્યું છે. શહેરમાં ચોતરફ ગંદકી, કિચડ, લોકો માટે પણ સારા શૌચાલય બનાવવામાં નથી આવતા કે પછી પીવાના પાણી માટે પૂરી વ્યવસ્થા નથી. આ લોકોને જે ચૂંટણી પહેલા મોટી મોટી વાતો કરવામાં આવતી હતી તે પોકળ સાબિત થઈ છે. આ ગામના લોકોએ અગાઉ ભાજપ ધારાસભ્યથી કંટાળી આ વખતે કોંગ્રેસના લલિત વસોયાને ચૂંટી કાઢ્યા હતા, પરંતુ તેમનું તેમના જ કોંગ્રેસના સભ્યો પર પ્રભુત્વ ન હોય તેમ લાગી રહ્યું છે અને પ્રજાની હાલત કફોડી બની છે. ડીએલ ભાષા ધોરાજી પાલિકા પ્રમુખે આજકાલ સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે ધોરાજીના દરેક વિસ્તારનો વિકાસ કરવો એ મારો મુખ્ય ધ્યેય છે. ધોરાજીમાં રોડ, રસ્તા અને સફાઈ વ્યવસ્થાને અમે પ્રાધાન્ય આપ્યું છે. જે 7 સદસ્યોએ ભાજપ સાથે ભળ્યા તે શું કામ ભર્યા તે વાતનો કોઈ ખ્યાલ નથી. ધોરાજીના 12 વોર્ડનો વિકાસ થાય તે માટે હંમેશા માટે મારા પ્રયત્નો રહેશે. ધોરાજી પાલિકામાં કોંગ્રેસનું શાસન છે, પરંતુ ગજરનલ વોર્ડમાં અમુક કારણોસર કોંગ્રેસના 7 સદસ્યોએ વિકાસના 49 મુદ્દા પર ભાજપ સાથે ભળી વિરોધ નોંધાવ્યો હતો. ધોરાજી પાલિકા પાસે કરોડો રૂપિયાની ગ્રાન્ટ જતા કોંગ્રેસ શાસિત પાલિકામાં કોંગ્રેસના જ સદસ્યોએ વિકાસના કામમાં વિઘ્ન બન્યા છે. ધોરાજી પાલિકા પાસે હાલ 36 કરોડની ગ્રાન્ટ પડી છે અને આગામી દિવસોમાં અંદાજે 22 કરોડ જેટલી ગ્રાન્ટ સરકારમાંથી આપવાની છે અને આ કરોડોની ગ્રાન્ટ પાલિકા પાસે હોવા છતાં ધોરાજી શહેરના લોકોના વિકાસમાં તેમજ ચૂંટેલા સભ્યોની આંતરિક વિખવાદને કારણે અવરોધ, પ્રજાની હાલત કફોડી બની છે. તારીખ 21/8/2018 રોજ ધોરાજી નગરપાલિકાના જનરલ બોર્ડ ભરાવેલ, તેમાંથી અમારા ધોરાજી નગરપાલિકામાં 22 સદસ્યો ચૂંટાઈને આવેલ છે. તેમાંથી 7 સદસ્યો જનરલ બોર્ડની અંદર, જે 7 સદસ્યો ભાજપને ટેકો આપેલ છે અને 49 જે મુદ્દાઓ છે તે નકારાયેલ છે. અને હું એટલું કહેવા માગું છું કે 7 સદસ્યોને કે પોતાના ઘેરે પાછા આવી જાય. અને બીજું, જે મેં પત્રિકા છપાવેલ છે એ પત્રિકામાં મેં ઉલ્લેખ કરેલ છે કે ધોરાજીમાં અગર આવી પત્રિકા ન છપાવી જો, છતાં પણ મેં છપાવી છે. શા માટે? તે એક મારો દિલ છે, હૃદય મારો ઉકળે છે. ફારુક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. તો બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેક નો, તો લઈએ એક બ્રેક. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हां, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. बरसात गर्मी के होय पछी ठंडी, बारे मास साथा पे गोकुल गरगंटी, गुणवत्ता मा श्रेष्ठ, ઘર ઘર માં છે સૌથી બેસ્ટ. મેળવો સ્વચ્છ અને પૌષ્ટિક લોટ, નહીં રહે બીજી કોઈ ખોટ. ઉપયોગ માં સરળ અને સફાઈ થાય ચુટકી માં. ઘર ઘર ની ગૃહિણી ની એક જ પસંદ, ગોકુલ ઘરઘંટી. મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8347596338. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રીને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં,
મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723-43-40-90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500 થી 6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. સમાચાર પર નજર કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ મોટરસાયકલ સ્લીપ થતા ભાઈનું મૃત્યુ પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. મોટરસાયકલ કોઈ કારણોસર સ્લીપ થતા રોડ પર ફંગોળી જતા દામજીભાઈ મુરજીભાઈ અંટાણાનું મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના ગુંદાળાના દામજીભાઈ મુરજીભાઈ અંટાણા ઉંમર વર્ષ 64 પોતાનું મોટરસાયકલ લઈને પોતાના સગાવાલને ત્યાં રક્ષાબંધનની રાખડી લઈને કથરોટાથી ગુંદાળા તરફ જતી વેળાએ મોટરસાયકલ કોઈ કારણોસર સ્લીપ થતા રોડ પર ફંગોળી જતા દામજીભાઈ મુરજીભાઈ અંટાણાનો મોત નીપજ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધોરાજી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે અને વધુ ધોરાજી પોલીસ તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ જ આ ઘટના બનતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. અહીં હોસ્પિટલ ખાતે 108 દ્વારા દામજીભાઈ મૂળજીભાઈ અંટાણા ઉંમર વર્ષ 64 ને મૃત હાલતમાં લઈને આવેલા છે. એમના સગાને પૂછતા જણાવેલું કે દામજીભાઈ પોતાના વાઇફ જોડે કાથરોટાથી રાખડી લઈ અને આવતા હતા અને રસ્તામાં બાઇક સ્લીપ થઈ જતા ઈજા થયેલી હોય અને 108 દ્વારા મૃત હાલતમાં અહીં લઈને આવેલું. અલ્પેશ ત્રિવેદી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, ધોરાજી. તો વેસાણ તાલુકાના મીનપરા ગામ નજીક નાગ દેવતાના મંદિર પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 3 ને ઈજા પહોંચી છે. ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. પેસાણના મેનપરા ગામ નજીક નાગ દેવતાના મંદિર પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં કોઈ જાનહાનિ થઈ નથી. પેસાણ તરફથી આવતી પૂરઝડપી કારે બાઇકને ટક્કર મારી આ બનાવની જાણ થતા ગામના લોકો એકઠા થઈ ગયા હતા. 108ને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી આવી હતી અને બાઇક સવાર પર 3 વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી, જેમાં એક પુરુષ, એક મહિલા અને એક બાળક હતા, જેને સારવાર અર્થે 108 પર જૂનાગઢ સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. કેમેરામેન કાસમ હોથી સાથે ફારુક મોદન, એનએસ ગુજરાત ન્યૂઝ, જેતપુર. ઉટામના સાળંગપુર ખાતે અભયમ મહિલા સંમેલન યોજાય. મહિલા સલામતી, મહિલા સશક્તિકરણ તેમજ વિવિધ મહિલા સલામતીની માહિતી અપાઈ, તેમજ 181 મહિલા હેલ્પલાઇન, મહિલા પોલીસ તેમજ દિવ્યાંગ લગ્ન સહાય ચેક લાભાર્થીઓને અપાયા હતા. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર બીએપીએસ મંદિર ખાતેના હોલમાં અભયમ મહિલા સંમેલન યોજવામાં આવ્યું, જેમાં મહિલાની સલામતી તેમજ સરકાર દ્વારા મહિલા સલામતી તેમજ મહિલા ઉપર થતા અત્યાચારોને રોકવા, મહિલાઓને પૂરેપૂરો ન્યાય મળે તેવી વિવિધ યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી, જેમાં 181 મહિલા હેલ્પલાઇન તેમજ મહિલા પોલીસ સ્ટેશન સહિતની પણ આજના અભયમ મહિલા સંમેલનમાં જાણકારી આપવામાં આવી. આ સાથે રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજના અંતર્ગત દિવ્યાંગ લગ્ન સહાયમાં દિવ્યાંગ કપલને રૂપે 1 લાખની સહાય આપવામાં આવી.
તેમજ કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત દિવ્યાંગને ટ્રાયસિકલ તેમજ 181 હેલ્પલાઈન, મહિલા હેલ્પલાઈન, પોલીસ સહિતની સારી કામગીરી અંતર્ગત તેમનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું. તેમજ આજના કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી આશીષ કુમાર, જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી સહિત જિલ્લા તાલુકા પંચાયતના હોદ્દેદારો તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા 5 વર્ષથી હું જે મહિલા સહાયતા કેન્દ્રમાં કાઉન્સેલર તરીકે ફરજ બજાવું છું એના એપ્રિશિયન રૂપે મને આજનું સન્માન કરવામાં આવ્યું છે, જેમાં અત્યાર સુધીમાં અમારી પાસે 625 કેસ છે અને 296નું અમે સુખદ રીતે સમાધાન કરાવેલ છે. અને જે પણ કેસોમાં અમારે પોલીસ ફરિયાદની જરૂર હોય, કોર્ટની મદદની જરૂર હોય અને કાયદાકીય માર્ગદર્શનની જરૂર હોય, ત્યાં બહેનોની સાથે હંમેશા અમે લોકો હોઈએ છીએ. હરેશ પટગીર સાથે વિજયસિંહ ચુડાસમા, એનએસ ગુજરાત ન્યૂઝ, બોટાદ. જામનગર શહેરમાં વધુ એક વકીલ પર હિસકારો હુમલો થવાની ઘટના બની છે, જ્યારે ધારાશાસ્ત્રીઓ નારાજ. વકીલ મંડળ દ્વારા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જામનગર શહેરમાં વધુ એક એડવોકેટ તથા તેના પરિવારજનો પર હિસકારો હુમલો થવાના પ્રકરણમાં પોલીસે કરેલી સંપૂર્ણ કામગીરી અયોગ્ય છે તેવો આક્ષેપ કરીને વકીલ મંડળના હોદ્દેદારોએ આ મુદ્દે જામનગર પોલીસ અધિક્ષકની મુલાકાત લઈ પોતાની લાગણી વ્યક્ત કરી હતી, તેમજ પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કરી હતી. તાજેતરમાં શહેરના એક વકીલ અજય લાખાણી તેમજ તેમના પરિવારજનો પર થયેલા હિચકારા હુમલાના પ્રકરણમાં ફરિયાદ અને ફરિયાદ પછીની કાર્યવાહીમાં પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ યોગ્ય ભૂમિકા ભજવી નથી અને કાયદાની પ્રક્રિયાઓને અનુસરી નથી તેવા આક્ષેપ સાથેનું આવેદનપત્ર એસપી આપવામાં આવ્યું હતું. વકીલ પરના હુમલામાં લોખંડના પાઇપ અને લાકડાના ધોકાનો ઉપયોગ થયો હતો. અચિંતો હુમલો કરવામાં આવ્યો હતો. પરિવારજનોને પણ માર મારવામાં આવ્યો હતો, જેમાં પરિવારજનો હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એ પ્રકારની તમામ સંવેદનશીલ રજૂઆતો સાથે આવેદનપત્રમાં કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક શરદ સિંગલ દ્વારા વકીલ મંડળના હોદ્દેદારોની યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. જામનગર વકીલ મંડળના સભ્ય એવા શ્રી અજયભાઈ લાખાણી ઉપર 2-3 દિવસ પહેલાં કેસ પાછો ખેંચી લેવા બાબતે પ્રાણઘાતક હુમલો કરેલ છે. એ હુમલાના અનુસંધાને અજયભાઈના પરિવાર હોસ્પિટલમાં દાખલ થયેલ છે અને હજી પણ એનો ભાઈ હોસ્પિટલમાં 8 તારીખે દાખલ છે. પોલીસે હળવી કલમ લગાડી છે 323-24-25 અને 504-506-2 પ્રાઇમમાં ફેસી 326 અને 307નો ઓફેન્સ બને છે, તેમ છતાં તે કલમો લગાડેલ નથી. કેમેરામેન રાણસી ગઢવી સાથે જગદીશ ખેતિયા, એનએસ ગુજરાત ન્યૂઝ, જામનગર. અમીરગઢ તાલુકા વિકાસ અધિકારીએ માનપુરિયા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. ગામ લોકોની માંગણીને સંતોષવાની તેઓએ ખાતરી આપી છે. અમીરગઢ તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા ગ્રામજનોના પ્રશ્નને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ હતી. શાળાના 2 દિવસની તાળાબંધી બાદ સોમવારથી શાળા શરૂ થશે તેવું જણાઈ રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ માનપુરિયા પ્રાથમિક શાળામાં ગઈકાલે શુક્રવારે એક શિક્ષિકાની અનિયમિતતાના કારણે ગામ લોકોએ તાળાબંધી કરી હતી અને આજે બીજા દિવસે પણ શાળાએ તાળા જોવા મળ્યા હતા. જ્યાં સુધી શિક્ષિકાની બદલી નહીં થાય ત્યાં સુધી તાળા લાગેલા રહેશે તેવું ગ્રામજનો પાસેથી જાણવા મળ્યું છે. જ્યારે જેની ખરી તપાસ માટે અમીરગઢ તાલુકા વિકાસ અધિકારીઓ બળવંતસિંહ રાજપૂત શાળાની મુલાકાત લીધી હતી અને ગામ લોકોની માંગણીઓ સંતોષવા ખાતરી આપી હતી, જેથી અમીરગઢ તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા ગ્રામજનોના પ્રશ્નને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાઈ હતી. શાળાના 2 દિવસની તાળાબંધી બાદ સોમવારથી શાળા શરૂ થશે તેવું જણાઈ રહ્યું હતું. સતીશ રાણા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ, અમીરગઢ. તો હાલના બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશું. નમસ્કાર.